વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાયસણ હીરાબાના ઘરે પહોંચ્યા હતા ત્યારે વડાપ્રધાને ખૂબ જ સાહજિક રીતે ગુજરાતના મીડિયાકર્મીઓને પણ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત સાથેનો જે નાતો છે તે જૂનો રહ્યો છે. મુખ્યપ્રધાન તરીકે પણ તેઓએ બે દાયકાથી વધારે કાર્યકાળ ગુજરાતમાં વિતાવ્યો છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ કોઈ દિવસ ગુજરાતની મીડિયા સામે પ્રત્યક્ષ રીતે નથી આવ્યા, પરંતુ જ્યારે પણ તક મળે ત્યારે ગુજરાતના મીડિયાકર્મીઓને તેઓ અભિવાદિત કરતા હોય છે, તેવા દ્રશ્યો અવારનવાર કેદ થતા હોય છે. મોદીએ માતાના આશીર્વાદ લીધા જે સમયે વડાપ્રધાન તેમના નાના ભાઈ પંકજ મોદીના ઘરે રાયસણ પહોંચ્યા હતા તે તમામ તસવીરો મેં આપના સુધી પહોંચાડી. ત્યારે વડાપ્રધાન મોદી અને માતા હીરાબાની મુલાકાત અત્યારે રાજ્યભરમાં લોકો જોઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે માતા હીરાબાને મળતા હોય છે ત્યારે ખૂબ જ સહજ રીતે મળતા હોય છે. ગત વર્ષે હીરાબા દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને પણ ગયા હતા. 95 વર્ષીય માતા હીરાબા સાથે નરેન્દ્ર મોદીનો અનેરો સંબંધ છે. હીરાબા અત્યારે નાના ભાઈ સાથે ગાંધીનગર રહે છે ત્યારે અવારનવાર એવી તસવીરો સામે આવી છે. એ પછી વડાપ્રધાન બનવાનો મોકો હોય કે પછી કોઈ ચૂંટણી જીત્યા હોય અને હીરાબાને મળવા ગયા હોય નરેન્દ્ર મોદી, એ તમામ પ્રસંગે હીરાબાએ એક માતા તરીકે હૃદયપૂર્વક તેમને આશીર્વાદ આપ્યા છે. સાથે સાથે ક્યારેક ટકોર કરતા પણ હીરાબા જોવા મળતા હોય છે. કોઈ ધર્મગ્રંથની ભેટ આપીને વડાપ્રધાનને અનેક પ્રકારે માર્ગદર્શન પણ હીરાબા પાસેથી મળતું રહ્યું છે. ત્યારે માતા અને મોદી વચ્ચેના જે સંબંધો છે તે અનેક વખત તસવીરોમાં પણ કેદ થયા છે. હીરાબા 95 વર્ષના થયા છે અને હવે ઉંમરના એક તબક્કે તેમની તબિયત પણ નાદુરસ્ત રહે છે. તેવામાં અત્યારે પથારી વશ માતાને મળવા માટે દેશના વડાપ્રધાન નહીં પરંતુ એક દીકરો પહોંચ્યો છે. તે રીતે જ વડાપ્રધાન અત્યારે માતા હીરાબા સાથે મળી રહ્યા છે. તેમની સાથે સમય વિતાવવા માટે તેઓએ આજના કાર્યક્રમને પણ થોડા મોડા કર્યા છે. 9:15 વાગે તેઓ ગાંધીનગરથી રવાના થવાના હતા, પરંતુ રાજભવનથી તેઓ સીધા હીરાબાને મળવા પહોંચ્યા છે. હીરાબાની તબિયત નાદુરસ્ત છે અને પોતે દિલ્હીમાં રહે છે, તેથી વડાપ્રધાનને સ્વાભાવિક છે તેમ થાય કે માતા સાથે થોડો સમય વિતાવવામાં આવે. હીરાબાના આશીર્વાદ લેવા માટે વડાપ્રધાન પહોંચ્યા છે, કારણ કે આવનારી જે મજલ છે તે પડકારોથી ભરપૂર છે. લોકસભાની ચૂંટણી છે, તેવામાં પ્રચાર અભિયાન હવે જોરશોરથી શરૂ થશે, કારણ કે ચૂંટણી વહેલી આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. માર્ચ મહિનાથી ચૂંટણીના ભણકારા સંભળાવા લાગશે. તેવામાં વ્યસ્ત શિડ્યુલમાં કદાચ માતા સાથે આટલો સમય ન મળી શકે તેવી સંભાવનાઓને જોતા પણ વડાપ્રધાને આજે માતા સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે અને તેઓએ આજના કાર્યક્રમમાં પણ જવાનું થોડું મોડું કર્યું છે. વડાપ્રધાન 9:15 વાગે અહીંથી રવાના થવાના હતા, પરંતુ હવે 11 વાગે રવાના થશે, એટલે લગભગ 2-2.5 કલાકનો સમય તેઓ માતા હીરાબા સાથે વિતાવશે. તેમની આગતા સ્વાગતા માટે પણ સ્વજનોએ તૈયારીઓ કરી રાખી હશે. દિલ્હીથી તેઓ ઘણા લાંબા અરસા પછી તેમના ઘરે આવ્યા છે. નાના ભાઈ પંકજ મોદીના ત્યાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને હીરાબા સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે. વડાપ્રધાને માતાના આશીર્વાદ લીધા, તેમના ખબર અંતર જાણ્યા. ઘણા સમયથી હીરાબા પથારીવશ છે અને નાદુરસ્ત તબિયતના કારણે હવે હીરાબા ક્યાંય જાહેરમાં દેખાતા પણ નથી. તેના કારણે વડાપ્રધાન ચિંતિત હોય એક દીકરા તરીકે તે સ્વાભાવિક છે. ત્યારે આ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય મેળવી અને તક મેળવીને વડાપ્રધાન હીરાબાને મળવા પહોંચ્યા. તો આ સાથે ટીવી 9 સંવાદદાતા અનિલ પટેલ સતત જોડાયેલા છે. અનિલ, અત્યારના ત્યાં કેવા દ્રશ્યો છે? શિવાની, જે રીતે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓ પોતાના જે માતા સુધી તેમને મળી રહ્યા છે. સાથે જે
પરિવાર છે એ સાથે હાલચાલ પૂછી રહ્યા છે. અને જે કારણ કે એમના મધરના જે તબિયત સારી નથી રહેતી તો એ ડોક્ટરની કન્સલ્ટન્ટ કેવા પ્રકારની સલાહ આપી રહ્યા છે. કારણ કે ઉંમર જયારે 95 વર્ષથી વધુ હોય છે ત્યારે સ્વાભાવિક છે કે જે બોન્ડ છે એ પૂરી સ્થિતિ પહોંચી થઈ ગયા છે. એટલે નિશ્ચિત છે તમામ પ્રકારની જે માહિતી છે એ અત્યારે તેઓ મેળવી રહ્યા છે કે આ વસ્તુ વાત કરવાનું. કારણ કે હવે ધીમે ધીમે જે છે માત્ર શિથિલ અવસ્થામાં ધીરે ધીરે પહોંચી ગયા છે અને માત્ર ઓળખે છે એ સ્થિતિમાં રહેતા નથી. પણ એ એક જે ભાવ હોય છે એ માતા અને પુત્ર વચ્ચે એ આપણે જવું થઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હીરાબા વચ્ચે. સાથે જે અત્યારે પોતાના પરિવારની સાથે જ ત્યાં બેસીને જે તેમના પરિવાર છે તેની સાથે પણ વાતચીત થઈને સમગ્ર જે માહિતી છે તે લઈ રહ્યા છે. એટલે એવું કહી શકાય છે કે ત્યાં પહોંચીને જે એક સ્વજન હોય અને ઘરનો મોકલી હોય તેવી રીતે સમગ્ર માહિતી લઈ રહ્યા છે અને કેવી રીતે હવે તેઓ આગામી દિવસોમાં અહીંયા આવી શકે આવી શકે તેની અનિલ આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહેશું. હાલ આપનો આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હીરાબા સાથે છે અને હીરાબાના ખબર અંતર પૂછ્યા, તેમના આશીર્વાદ લીધા. ઘરના લોકો પણ મોદીના આગમનથી અત્યારે ખુશ.